ડીવાયએસપી કક્ષાના અધિકારી સમગ્ર તપાસ છે તે સંભાળી રહ્યા છે અને અલગ અલગ ચાર ટીમો બનાવી આ સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવશે આગામી દિવસોમાં કદાચ એસઆઈટીની પણ રચના કરવામાં આવશે મહત્ત્વનું છે કે હજારો પાનાના જે દસ્તાવેજો છે જે તેને આધારે છે પોલીસ તપાસ કરશે પરંતુ અત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ જે પણ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાય છે તેની તમામ જે દસ્તાવેજો છે કાગળિયા છે તે તે કલેક્ટ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને ત્યારબાદ જે પૂર્વ કલેક્ટર છે તેમની ધરપકડ થશે પૂર્વ કલેક્ટર ઉપરાંત અન્ય બે અન્ય બે અધિકારીઓ વિરુદ્ધ પણ જે છે ફરિયાદ નોંધાઈ છે પરંતુ જે જગ્યાઓ પર જે ભ્રષ્ટાચારમાં જે અધિકારીનો રોલ હશે તેની તપાસ કરવામાં આવશે તેની પૂછપરછ કરવામાં આવશે પરંતુ જે રીતના એસ કે ઉપર જે ફરિયાદ નોંધાઈ છે સ્કેલ લાંગા ઉપર તેને લઈને હાલ તો ખળભળાટ મચી ચૂક્યો છે અને જે રીતના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને તેને પ્રમાણસર મિલકતોનો પણ આગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે ને જે એને કરવામાં આવ્યા છે ગેરકાયદેસર અલગ અલગ હથિયારો પણ આપવામાં આવ્યા છે આવી તમામ જે ઉલ્લેખ છે આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે ને તેને આધારે જ હવે આગામી દિવસોમાં પોલીસ છે તે તપાસ હાથ ધરશે કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે હરીન માત્રાવાડિયા ટીવી નાઇન અમદાવાદ